કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું. આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 5માં આપણી નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે આપવામાં આવેલી છે તેમાં પ્રવૃત્તિ નંબર 5 છે નકશો. જે વિદ્યાર્થી મિત્રો તમારી જે નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિના પાના નંબર 18 અને 19 પર મળી જશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રવૃત્તિનું સંપૂર્ણ સચોટ અને સાચું સોલ્યુશન જોઈએ. તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હોય તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા. વિદ્યાર્થી મિત્રો આપણી જે પ્રવૃત્તિ નંબર 5 છે નકશો, તેની અંદર આપણે કેવી પ્રવૃત્તિ કરવાની છે એની વાત કરીએ. તમારા ઘરેથી શાળામાં આવતા સુધીનો નકશો તૈયાર કરવાનો છે. રસ્તામાં આવતા ઘર, દુકાન, ગ્રામ પંચાયત, દવાખાનું, મંદિર જેવા અન્ય સ્થળો પણ દર્શાવવાના છે. તમારા ગામના ફળિયાની અથવા તો શહેરના વિસ્તાર કે સોસાયટીઓની યાદી બનાવી તેમના નામાંકન વિશેની માહિતી પણ મિત્રો નોંધ કરવાની છે. મિત્રો આપણે ઘરથી શાળામાં આવવા સુધીનો નકશો અહીં દોરવાનો છે. ઘરથી શાળામાં આવવા સુધીનો નકશો અહીં દોરો. મિત્રો ખાસ કરીને તમારે પણ એવી રીતે બતાવવાનું છે જેમ કે અહીંયા તમારું ઘર હોય બરાબર, તો આપણે અહીંયાથી ચાલતા ચાલતા આપણે ઘર બરાબર ઘરની અંદર ઘરની જ્યારે નીકળીએ છીએ ત્યારે આજુબાજુ શું શું આવે છે એની પણ આપણે નોંધ કરવાની છે અને શાળા સુધીનો નકશો દોરવાનો છે. જેમ કે અહીંયા પંચાયત આવતી હોય, પંચાયત કોઈનું ઘર આવતું હોય, કોઈ ફળિયું આવતું હોય, મંદિર આવતું હોય, દવાખાનું આવતું હોય બરાબર, અહીંયા કોઈ ઘંટી આવતી હોય અથવા કોઈ પણ વસ્તુ આવતી હોય તો તે પણ આપણે અહીંયા દોરવાની છે બરાબર, અને એવી રીતે આપણે નકશો બનાવવાનો છે. હવે અહીંયા મિત્રો આપેલું છે કે ભાઈ થરાદ ઐતિહાસિક રીતે થીરપુર તરીકે જાણીતું ભારત દેશ પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાનું મુખ્ય મથક છે. તો અહીંયા આપણે મિત્રો થરાદ વિશે થોડીક માહિતી મેળવીએ. તમારે તમારી આજુબાજુનું મિત્રો કોઈ હોય બરાબર તો એ તમારે લખવાનું છે. એવું નથી કે મારા વિસ્તાર અહીંયા જે થરાદ છે તો થરાદનું મેં લખેલું છે, તો તમારે તમારો મિત્રો જે વિસ્તાર હોય તો એ વિસ્તારનું તમે લખી શકો છો બરાબર. એવું જરૂરી નથી કે આ સેમ લખવું. તો જોઈએ મિત્રો થરાદ ગુજરાતની સરહદ નજીક અને પાકિસ્તાનની સરહદથી 40 કિલોમીટર અને રાજસ્થાનની સરહદથી 15 કિલોમીટર દૂર આવેલ છે. આ શહેરમાં વાકેલા રાજપૂતોનું શાસન રહ્યું હતું અને મુખ્યત્વે અહીંયા હિન્દુઓની વસ્તી છે. બનાસકાંઠાના તાલુકાઓના પૈકી એક તાલુકો અને તાલુકા મથક. તાલુકા મથકના નામ ઉપરથી સમગ્ર તાલુકો થરાદ તરીકે ઓળખાય છે. મારવાડમાંથી ઈસવીસન 45માં આવેલા થીરપાલ કે થરપાલ ધ્રુવે ઈસવીસન 55માં થરાદ શહેર વસાવ્યું એવી અનુશ્રુતિ છે. પ્રભાવક ચરિત્રમાં તેનો મિત્રો થારપદ્ર તરીકે ઉલ્લેખ પણ છે. થારાપદ્ર નગર વસાવનાર થીરપાલના નામ ઉપરથી તે થીરપુર, થીરાડી, થીરપદ્ર પણ તરીકે ઓળખાય છે. વાવ સહિત મિત્રો આ તાલુકાનો પ્રદેશ છે. નાની મારવાડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે આગળ જોઈશું મિત્રો. ખાસ કરીને આટલું તમારે છે એ તમારા વિસ્તારનો તમે લખી શકો છો બરાબર. આપણે આ પ્રવૃત્તિ નંબર તમારે જોઈ એ મિત્રો 5 નંબરની હતી. અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા.